ભુજની ચાઇલ્ડ ઇન્ડિયા સંસ્થા દ્વારા આજે સંસ્થા સાથે જોડાયેલા બાળકોને કલેક્ટર કચેરીની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. નાના ભૂલકાઓ સરકારી કામકાજથી પરિચિત થાય અને સરકારી વિભાગો કઈ રીતે કામ કરે છે તેની જાણકારી મેળવી શકે તે હેતુથી આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગરીબ વિસ્તારના બાળકો જોડાયા હતા. આ બાળકોએ કલેક્ટર કચેરીના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી અને ત્યાં કરાતી કામગીરી રસપ્રદ રીતે નિહાળી હતી. વિવિધ શાખાના વડાઓએ પણ બાળકોને તેમની શાખાની કામગીરી વિશે સમજણ આપી હતી અને બાળકોને એક જવાબદાર નાગરિક બનવાની શીખ આપી હતી. આયોજન અંગે સંસ્થાના સ્થાનિક કોઓર્ડિનેટરે ચંચળિયુ સાથે વાત કરી હતી. જી, મારું નામ રામજી છે અને હું ચાઇલ્ડ ઇન્ડિયા ફાઉન્ડેશનની અંદર કાઉન્સિલર તરીકે કામ કરું છું. આજે અમે કલેક્ટર કચેરીની અંદર આવ્યા છે વિસ્તારના બાળકોને લઈને. આજે 14 નવેમ્બર જે બાળ દિવસ તરીકે જેની ઉજવણી કરવામાં આવે છે એના ભાગરૂપે અમે વિસ્તારના બાળકોને અને હોમના બાળકોને અમે લઈને આજે અમે જે કચેરી છે કલેક્ટર કચેરી એની અમે બાળકોને વિઝિટ કરાવી છે. તદુપરાંત અમે DCPU કચેરી છે, પછી AB ડિવિઝન છે, આ બધા ડિપાર્ટમેન્ટની અંદર બાળકોને એક અધિકારી પ્રત્યેનો જે ડર છે, જે બીક છે એ દૂર થાય એ હેતુસર આજે અમે અહીંયા આવ્યા છીએ. સમથિંગ 12 જેટલા બાળકો છે, 10 જેટલા વિસ્તારના બાળકો છે, 2 બાળકો છે એ ચિલ્ડ્રન હોમમાંથી જે બાળકો આવેલા છે. આજે આ વિસ્તારના બાળકો છે અને એ ઓલરેડી એ બધા બાળકો શાળાએ જ જાય છે, કોઈ બાળક ડ્રોપ આઉટ નથી. પણ હું અંતરના માધ્યમથી હું એક સંદેશો આપવા માગું છું તંત્રને, કારણ કે ભુજની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી જગ્યા ઉપર અમુક ક્યાંક ભીખ માંગતી પ્રવૃત્તિ પણ થઈ રહી છે, કોઈક જગ્યા પર બાળ મજૂરી પણ થઈ રહી છે. તો તંત્ર થોડુંક જો ગંભીરતા લઈ અને જો આ બાળ મજૂરી થાય છે એને અટકાવવાનો પ્રયત્ન કરે. અમે અમારી રીતે તો પ્રયત્ન કરતા જ હોઈએ છીએ, પણ જો તંત્ર થોડુંક જો સ્ટ્રોંગ થઈ અને જો ઇમોશનલ ના થાય અને જો વધારે પડતો થોડોક આક્રોશમાં આવી અને જો તંત્ર એના ઉપર ધ્યાન દેવામાં આવે તો ચોક્કસપણે મને લાગે છે ત્યાં સુધી કચ્છની અંદર અને ઇવન પ્રોપર ભુજમાં ભીખ માંગતા બાળકોની પણ સંખ્યા ઓછી થઈ જશે અને જે બાળ મજૂરો છે એની પણ સંખ્યા ઘટશે. અંતરેથી હું એક સંદેશો આપવા માગું છું, દરેક જે પણ જે કામ કરાવે છે, જે બાળકો જે મજૂરી તરીકે જે બાળકોને રાખે છે, કારણ કે તમે જે પણ બાળક રાખે છે એ પોતાના બાળકને ક્યારેય પણ નથી રાખતો, એ બીજાના બાળકને જ મજૂરી કરવા માટે રાખે છે. અને આપણે એમ માનીએ છીએ કે આપણા દેશને જે મજબૂત બનાવવું હશે તો એક એક બાળક કમસે કમ ભણે, કમસે કમ 10 કે 12 સુધી ભણશે તો જ એ આપણો જે દેશ છે એ મજબૂત બનશે. અને આવનારા સમયમાં આપણે ઈચ્છીએ છીએ કે આપણો દેશ જે મહાન સત્તા ઉપર ત્યારે જ આવશે કે એક એક નાગરિક એ ભણી અને આગળ વધશે. અને બીજા નંબરમાં કે જે પણ વ્યક્તિઓ જે બાળ મજૂરી તરીકે રાખે છે એને પોતાનો સ્વાર્થ હોય છે, કેમ કે જે બાળક હોય છે એ બહુ ઓછી માત્રામાં કામ કરવા માટે આવે છે, જ્યારે એ જ બીજા વ્યક્તિને રાખે છે ત્યારે એને વધારે પડતી એને મજૂરી ચૂકવવી પડતી હોય છે, એના કારણે થઈને એ લોકો રાખે છે. પણ તમને જો તમારા બાળક પ્રત્યે જો તમને માન હોય તો એ પણ એ કોઈકનું બીજાનું બાળક છે, તમે એ બાળકને તમે મજૂરી રાખીને તમે એ બાળકનું તમે ભવિષ્ય ધૂંધળું ન કરો. એટલા માટે મારે બધાને વિનંતી છે, જે પણ લોકો બાળ મજૂરી તરીકે જે લોકો કામ કરે છે કે કરાવવા આવે છે એમને મારી વિનંતી છે કે તમે બાળ મજૂરી ના કરાવો. અચ્છા, આજે ચાઇલ્ડ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા બાળકો અને અધિકારીઓ વચ્ચે એક ફ્રેન્ડશીપ થાય અને બાળકોની અંદર જે બીક છે, ડર છે એ થોડું દૂર થાય એ હેતુસર જે અમે બાળકો અને અધિકારીઓ સાથે એક પરિચય થાય અને એ હેતુસર આજે અમે ફ્રેન્ડશીપ બેલ્ટ દરેક અધિકારીઓને બાંધી છે અને બંધાવવામાં આવે છે.